नमस्कार विद्यार्थी मित्रों, आपने धोरण 3 विषय कल्चर विषयांक पाठ 6 बतक अने अथवा पण हंस आना विषय आगळ अभ्यास करिए। तमने मैं समझाव्यु हतुं के आ पाठनुं नाम आवुं विचित्र केम छे, बतक अने अथवा पण हंस। तो कीधुं एम के अने अथवा पण आ त्रण संयोजक छे। संयोजक एटले बे शब्दने जोड़नार शब्द, बे शब्दने जे शब्द जोड़े संयोजक। जेम के अहींया जोई लईए आपणे बतक अने हंस, बतक अथवा हंस, बतक पण हंस। अहींया बतक अने हंस नी वच्चे अने अथवा पण आ त्रण शब्द छे, एने आपणे अहींया बतक अने हंस, बतक अथवा हंस, बतक पण हंस आ रीते ए संयोजकનો ઉપયોગ કરી અને આપણે બે શબ્દોને જોડ્યા। એવી જ રીતે સંયોજકની મદદથી બે વાક્યોને પણ જોડી શકાય છે। જેમ કે તમને મેં ઉદાહરણ આપ્યું હતું કે હું મમ્મી સાથે અમદાવાદ જઈશ, હું પપ્પા સાથે અમદાવાદ જઈશ। આ બે વાક્યને જોડવા માટે આપણે વચ્ચે સંયોજકનો ઉપયોગ કરવાનો। કેવી રીતે કરીશું? હું મમ્મી સાથે અમદાવાદ જઈશ અથવા પપ્પા સાથે સુરત જઈશ। ફરીવાર કહું કે બે શબ્દોને જોડવા માટે અને બે વાક્યોને જોડવા માટે સંયોજકનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે આપણે અહીંયા બતક અને હંસ, તો બતક અને હંસને જોડવા માટે આપણે જે ઉપયોગ કર્યો એવી રીતે વાક્યોને પણ જોડવા માટે એનો ઉપયોગ થાય છે। હું મમ્મી સાથે અમદાવાદ જઈશ, હું પપ્પા સાથે સુરત જઈશ। આ બે વાક્યને જોડવા માટે આપણે અથવાનો ઉપયોગ કરીશું અને આખું વાક્ય બનાવશું કે હું મમ્મી સાથે અમદાવાદ જઈશ અથવા પપ્પા સાથે સુરત જઈશ। બરાબર? તો આ પાઠની અંદર હવે આપણે આવા સંયોજકને સમજવાનું છે અને આ સંયોજકનો ઉપયોગ કરીને અમુક પ્રશ્નોના અને વાક્યોમાં આપણે એનો ફેરફાર કરી અને સંયોજક શીખવાના છે। તો આપણે આગળ વધીએ। તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 91 ખોલો। પેજ નંબર 91 એમાં વાંચો અને ભજવો। એની અંદર જોઈએ મમ્મી, મમ્મી કહે છે મુન્ની કેમ રડે છે તુષાર? તુષાર કહે છે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે। મમ્મીએ તુષારને પૂછ્યું કે તુષાર મુન્ની કેમ રડે છે? તમે ચિત્રમાં જુઓ, ઘોડિયાની અંદર નાની બેબી છે, મમ્મી રસોડામાં દેખાય છે અને ઘોડિયા પાસે તુષાર ઉભો છે। ચિત્રમાં દેખાય છે ને બધાને? તો મમ્મીએ પૂછ્યું કે મુન્ની કેમ રડે છે તુષાર? તો તુષારે શું કીધું કે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે। તો મમ્મીએ કીધું તો એને બહાર કાઢને। તુષારે કીધું કે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે રડે છે, તો મમ્મીએ શું કીધું? તો એને ઘોડિયામાંથી બહાર કાઢને, એને તેડું તો વધારે રડે છે। તુષારે શું કીધું કે હું એને તેડું ને તો એ વધારે રડે છે। મમ્મી કહે એવું શા માટે કરે છે? મમ્મી એને ઘોડિયામાંથી બહાર કાઢવાનું કીધું તો તુષાર કે હું એને મમ્મી તેડું ને તો એ વધારે રડે છે। તો મમ્મી કે તો પણ એવું કેમ કરે છે? તુષાર કહે કદાચ મારા હાથ ભીના છે એટલે। મમ્મીએ એને ઘોડિયામાંથી બહાર કાઢવા માટે કીધું એટલે તુષારે શું કીધું કે હું એને તેડું ને તો એ વધારે રડે છે। તો એના મમ્મીને એમ થયું કે ઘોડિયામાંથી બહાર નીકળવું છે તો પણ કેમ રડે છે? તો કે મારા હાથ ભીના છે એટલે એ રડે છે। તો મમ્મીએ શું કીધું
हाथ लूछतो केम नथी? मम्मीए तुषार ने शू कीधु के तू हाथ लूछतो केम नथी? तुषार के नेपकिन नथी मळतो एटले नेपकिन एटले रूमाल नानो हाथ रूमाल। तो के मम्मी नेपकिन नथी मळतो एटले हूँ हाथ नथी लूछतो। मम्मी के अहीं आव हूँ लूछी दो। तुषार घोड़िया पासे दमीने उभो रहे छे। मम्मी आवतो केम नथी? तुषार आ मुन्नी मारो हाथ छोड़ती ज नथी। अय तुषार एम कीधु के मने नेपकिन नथी मळतो हाथ लूछवा माटे एटले हूँ हाथ नथी लूछतो। तो एना मम्मीए शू कीधु के तू अहीं आव हूँ तने हाथ लूछी दऊं। तो पण तुषार ઘોડિયાની પાસે જ નમીને આમ વાંકો રહીને ઊભો રહે છે, જતો નથી। એટલે મમ્મીએ કીધું કે તું આવતો કેમ નથી? એટલે તુષારે શું કીધું કે પણ આ મુન્ની મારો હાથ છોડતી જ નથી। હાથ છોડે તો હું આવું ને, બરાબર। હવે આના પછી નીચે પ્રશ્નો આપેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે આ દરેક પ્રશ્નનો જવાબ તમારે બે વાર લખવાનો છે। કેમ બે વાર? દરેક પ્રશ્નનો જવાબ એક વારમાં એક વાર એટલેનો ઉપયોગ કરીને લખવાનો અને બીજી વાર તેથીનો ઉપયોગ કરીને લખવાનો છે। ફરીવાર રિપીટ કરું કે દરેક પ્રશ્નનો જવાબ બે વાર લખવાનો છે। એક વારમાં એટલેનો ઉપયોગ કરવાનો અને બીજી વારમાં તેથીનો ઉપયોગ કરવાનો છે। તમને સમજાવી દઉં કે પહેલો પ્રશ્ન છે મુન્ની કેમ રડે છે। અહીંયા ધ્યાન આપો, મુન્ની કેમ રડે છે તો આપણે એના બે વાર જવાબ લખ્યા છે। તો જોઈ લઈએ પહેલી વારનો જવાબ। મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે। આ બીજી વારનો જવાબ છે। પહેલી વાર આવ્યો કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે। જોયું જવાબ પહેલો શું છે કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે એ રડે છે। હવે આ જ પ્રશ્નનો જવાબ આપણે બીજી વાર તેથીનો ઉપયોગ કરીને લખવાનો છે। તો બીજી વાર જવાબ જોઈએ, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે। આ વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રશ્ન આ બંને જવાબોની અંદર ફેર શું છે? અહીંયા એટલે અને અહીંયા તેથી, બાકી આ જવાબના મિનિંગમાં અર્થમાં કોઈ જ ફેરફાર થતો નથી। આ પ્રશ્નના જવાબમાં અર્થ તો એક જ છે, કહેવા એક જ વસ્તુ માંગે છે કે ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે રડે છે। પણ એ પ્રશ્નના બંને જવાબની અંદર આપણે એક એટલેનો ઉપયોગ કર્યો અને બીજામાં તેથીનો ઉપયોગ કર્યો, તો એટલે અને તેથી આ બે સંયોજકનો ઉપયોગ કરવાથી આ જવાબની અંદર આના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી। એટલે આપણે ત્યાં એટલે કે તેથીનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે બોર્ડમાં કંઈ લખી શકીએ એમ નથી, એટલે હું તમને બીજો પ્રશ્ન કહું છું। તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? બીજો પ્રશ્ન છે, તુષાર રડે અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો ભાઈ તુષારના હાથ ભીના છે એટલે મુન્ની વધારે રડે છે। તો એનો એક પહેલી વાર આપણે એટલેનો ઉપયોગ કરી જવાબ લખીએ કે તુષારના હાથ ભીના છે એટલે મુન્ની વધારે રડે છે। એટલેનો ઉપયોગ કરી આપણે જવાબ લખ્યો। હવે બીજામાં આપણે તેથી લખીએ કે તુષારના હાથ ભીના છે
બે જવાબ થયા અર્થ બંનેનો એક જ છે પણ ખાલી સંયોજક આપણે બદલ્યા છે ત્રીજું છે કે તુષાર હાથ શા માટે લૂછતો નથી તુષાર હાથ કેમ નહોતો લૂછતો તો તુષારને નેપકિન નહોતો મળતો હવે એના બે જવાબ તુષારને નેપકિન નથી મળતો એટલે તુષાર હાથ લૂછતો નથી આ થયું એટલે વાળો જવાબ હવે તેથી વાળો જોઈએ તુષારને નેપકિન નથી મળતો તેથી તુષાર હાથ લૂછતો નથી બરાબર ચોથો પ્રશ્ન છે તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો તુષાર ઘોડિયા પાસે શા માટે નમીને ઊભો રહ્યો કેમ કે મુન્ની તુષારનો હાથ છોડતી નહોતી એટલે તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો બીજો જવાબ મુન્ની તુષારનો હાથ છોડતી નહોતી તેથી તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો પાંચમો પ્રશ્ન તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ના ગયો મમ્મીએ કીધું કે અહીંયા હું તને હાથ લૂછી દઉં તો તુષાર કેમ ન ગયો તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ન ગયો કેમ કે મુન્ની તુષારનો હાથ છોડતી નહોતી એટલે તુષાર મમ્મી પાસે હાથ લૂછવા ન ગયો બીજો જવાબ મુન્ની તુષારનો હાથ છોડતી નહોતી તેથી તુષાર મમ્મી પાસે હાથ ઉછવા ન ગયો તો તમે સમજી ગયા ને કે આ પ્રશ્નોના આપણે બે બે વાર જવાબ લખ્યા એમાં આપણે સંયોજક બદલ્યા છે પહેલામાં એટલે અને બીજામાં તેથી પણ એ જવાબોમાં એ જવાબોના અર્થમાં કોઈ ફેર પડતો નથી અર્થ તો એના એ જ રહે છે બરાબર હવે આગળ જુઓ ચિત્ર આપેલું છે એના પ્રશ્ન છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે આ પ્રશ્નના બે જવાબ લખ્યા એવી જ રીતે ચિત્ર જોઈ આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એના બે જવાબ આપણે આપવાના છે એક એટલે અને બીજો જવાબ તેથી બરાબર તો પહેલું આપણે ઉદાહરણ જોઈ લઈએ એની અંદર પ્રશ્ન છે પ્રજ્ઞેશ કેમ ખુશ છે તો તમે જો પ્રજ્ઞેશના હાથમાં શું છે આઈસ્ક્રીમ છે એટલે એનો જવાબ શું છે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે તેથી આવ્યું હવે એ જ જવાબ એટલેનો ઉપયોગ કરી આપણે લખવાનો કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે બીજું ચિત્ર કૃતિકા કેમ રડે છે તો એનો જવાબ બે વાર આપણે કૃતિકા પડી ગઈ તેથી રડે છે બીજો જવાબ કૃતિકા પડી ગઈ એટલે રડે છે બીજો પ્રશ્ન હર્ષા બહેને છત્રી કેમ ઓઢી છે જવાબ તડકો છે તેથી હર્ષા બેને છત્રી ઓઢી છે હવે તમે એમ કહેશો કે ટીચર છત્રી તો વરસાદ હોય ત્યારે ઓઢાય પણ બાળ મિત્રો તમે ચિત્રમાં ખાસ ધ્યાન આપો ચિત્રની અંદર જો સામે સૂરજ દાદા છે તો તમને બધાને એટલો તો ખ્યાલ હોય જ કે વરસાદ આવે ત્યારે સુરત દાદા આવી રીતે આકાશમાં ચમકતા આપણને જોવા ન મળે એટલે આ હર્ષાબેને વરસાદથી નહીં પણ તડકાથી બચવા માટે છત્રી ઓઢી છે તો એના બે જવાબ આપણે લખીશું કે તડકો છે તેથી હર્ષાબેને છત્રી ઓઢી છે બીજો જવાબ તડકો છે એટલે હર્ષાબેને છત્રી ઓઢી છે ત્રીજો અંકિત દોડમાં કેમ જીત્યો તો અંકિત ઝડપથી દોડ્યો તેથી દોડમાં જીત્યો બીજો જવાબ અંકિત ઝડપથી દોડ્યો એટલે દોડમાં જીત્યો
चौथो प्रश्न, बाळको केम खुश छे? तो आजे रजा छे तेथी बाळको खुश छे। बीजो जवाब, आजे रजा छे एटले बाळको खुश छे। नरेंद्र भाई केम लपसी पड्या? मित्रों जो तो चित्र नी अंदर तमने ई नरेंद्र भाई नीचे पड़ेला देखाय छे ने बीजू कई देखाय छे? शु छे? केळानी छाल। तो नरेंद्र भाई नो पग केळानी छाल ऊपर पड्यो तेथी ते लपसी गया। बीजो जवाब, नरेंद्र भाई नो पग केळानी छाल ऊपर पड्यो એટલે તે લપસી ગયા। છઠ્ઠું, શ્વેતા કેમ પડી ગઈ? જો નીચે એક છોકરી ફૂદડી ફરતી દેખાય છે અને શ્વેતા પડી ગઈ છે, એવું થયું હશે કે બંને ફૂદડી ફરતા હશે, એમાં શ્વેતાનો હાથ છૂટી ગયો હશે અને એ પડી ગઈ હશે। તો શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ। બીજો જવાબ, શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ। બરાબર, હવે પાછળ વાંચો બોલો લખો। ઉદાહરણ છે, દવા કેમ લેવી પડે? તો તાવ આવ્યો છે તેથી। તો એની અંદર પણ મિત્રો તેથી અને એટલે બંને રીતે લખી શકાય કે તાવ આવ્યો છે તેથી અથવા તાવ આવ્યો છે એટલે। હવે નીચે પ્રશ્ન છે એના જવાબ આપણે જોઈએ। બ્રશ શા માટે કરીએ છીએ? આપણે બ્રશ કેમ કરીએ છીએ? તો આપણા દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે, દાંત સડી ન જાય એટલે આપણે બ્રશ કરીએ છીએ। ચોકલેટ કેમ ખરીદી? આ જવાબ આપણે આપણી રીતે લખવાના છે, અંદર પાઠ્યપુસ્તકની અંદર આ જવાબ તમને મળશે નહીં। આ જવાબ તમારે તમારી રીતે લખવાના છે કે ચોકલેટ કેમ ખરીદી। તમે લખી શકો કે ખાવી હતી એટલે, ખાવી હતી તેથી, કાં તો બર્થડે હતો એટલે કે બર્થડે હતો તેથી। બરાબર, ત્રીજો, અશ્વિન શા માટે રડ્યો? અશ્વિન લપસી પડ્યો એથી તેથી રડ્યો અથવા અશ્વિન લપસી પડ્યો એટલે રડ્યો। જાગૃતિ શા માટે દોડી? જાગૃતિ શા માટે દોડી? તો રિક્ષા આવી ગઈ તેથી જાગૃતિ દોડી, કે રિક્ષા આવી ગઈ એટલે જાગૃતિ દોડી। વહેલા કેમ ઊંઘી ગયા? થાક લાગ્યો તેથી, થાક લાગ્યો એટલે। તો આ તમે સમજી ગયા છો કે એથી તેથી અને એટલે એ સંયોજકનો ઉપયોગ કરવાથી જવાબના અર્થમાં કોઈ ફેર પડતો નથી, પણ આપણે તેથી અને એટલે બંને સંયોજકનો ઉપયોગ કરીને વાક્ય લખી શકીએ છીએ। હવે નીચે કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે ખરું કરો, જો બરાબર ન લાગે તો તેની નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી વિકલ્પ મૂકો। હવે મિત્રો જુઓ કે નીચે જે 10 વાક્યો આપ્યા છે એમાં એક અક્ષર કે એની નીચે લીટી કરેલી છે। હવે જો એ વાક્યની અંદર એ સંયોજક વ્યવસ્થિત ફિટ બેસતું હોય તો એની સામે આપણે ખરાની નિશાની કરવાની, અને જો એ સંયોજક વ્યવસ્થિત યોગ્ય વાક્ય ન બનતું હોય તો એને બદલીને આપણે ખરું કરીશું। ત્રીજું, કાલે સોમવાર છે અને મંગળવાર નથી બેસતું ને ફિટ, તો એની અંદર આપણે સંયોજક બદલીશું અને લખીશું કાલે સોમવાર છે કે મંગળવાર। આપણે એમાં અનેની જગ્યાએ શું મૂક્યું? કે મૂક્યું, બરાબર। ચોથું, થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી, તો એ પણ ખોટું હશે, નથી વ્યવસ્થિત વાક્ય બેસતું, તો એમાં આપણે અનેની જગ્યાએ એટલે મૂકીશું। હવે એટલે મૂકીને વાક્ય વાંચીએ, થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી, વ્યવસ્થિત થયું ને। પછી પાંચમું, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું, નથી બેસતું ને, ખોટું કરો
અને તોપણની જગ્યાએ અને શબ્દ મૂકો, પછી બોલો તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. છઠ્ઠું, હાથ ધુઓ કે જમી લો, એમાં પણ ખોટું કરીશું અને કે ની જગ્યાએ આપણે અને નો ઉપયોગ કરીશું અને વાક્ય બનાવશું હાથ ધુઓ અને જમી લો. સાતમું વાક્ય, તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. આ વાક્ય સરસ રીતે આવે છે એટલે આની સામે આપણે શું કરીશું, ખરાની નિશાની કરીશું. આઠ, વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી, આમાં ખોટું કરી અને તોપણની જગ્યાએ આપણે એટલે લખીશું કે વરસાદ પડતો હતો એટલે એણે છત્રી લીધી. નવમું, સામૂહના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપી ચાલે છે. હવે આ તોપણની જગ્યાએ આપણે એટલે લખીએ કે સામૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. દસ, ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. સાચું છે, સાચું છે ને. હવે અહીંયા જો જે જે શબ્દો બરાબર ન લાગે તે તે શબ્દ ચેકી નાખો. હવે જેમ આપણે આ વાક્ય અત્યારે બનાવ્યા ને એવી રીતે આની અંદર બે ત્રણ ચાર સંયોજક આપેલા છે તો એમાં તમને જે વ્યવસ્થિત સારું સાચું સંયોજક લાગે એ રાખવાનું અને બીજા ચેકી નાખવાના. હું તમને પહેલું જો એક પહેલું સમજાવું કે તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો. હવે આ બધા જ સંયોજકને એક એક વાર ઉપયોગ કરી તમારે તમારા મનમાં વાક્ય બોલવાનું. તમને જો લાગે કે આ સંયોજક સાથે આ વાક્ય સરખું બેસે છે તો તમારે એ રાખવાનું અને બીજા સંયોજકો ચેકી નાખવાના. હવે એ પહેલું છે કે તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો એટલે તેથી રાખી અને બીજા સંયોજક ચેકી નાખવાના. એવી જ રીતે આ ચાર વાક્યો તમે તમારી મનમાં બોલી અને પછી એનો આન્સર વ્યવસ્થિત કરી નાખી. હવે નીચે શબ્દમાંથી કૌંસમાંના શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂરો કરો. હવે આની અંદર પણ આપણે યોગ્ય સંયોજક મૂકવાનું છે, જે ખાલી જગ્યા છે એની અંદર આપણે યોગ્ય સંયોજક મૂકવાનું છે. મમ્મી કહે છે બેટા તાવ ઉતર્યો, તો રાધા કહે છે હા તાવ નથી ખાલી જગ્યા છે પગ દુખે છે. તો એની અંદર આપણે ઉપર કૌંસમાં જુઓ તમે કયું સંયોજક મૂકશું, હા તાવ નથી પણ પગ દુખે છે. તો આની અંદર આપણે શું લખીશું, પણ. મમ્મી તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી, તો એ ખાલી જગ્યાની અંદર આપણે પણ શબ્દ મૂકીશું. રાધા, હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ પણ જલ્દી કર. મમ્મી કહે જો બેટા ડોક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ, આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. રાધા કહે આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી કહે હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું, આજે તો તું દવા લે અને આરામ કર. વિદ્યાર્થી મિત્રો, તો આ ખાલી જગ્યામાં જ્યાં જ્યાં સંયોજક વ્યવસ્થિત મૂકવાના હતા ત્યાં મેં તમને વાંચ્યું, તમે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપી અને તમે પણ સમજી ગયા હશો. હવે નીચે એક ફકરો આપેલો છે એને પણ આપણે છતાં પણ કે એટલે આ બધા શબ્દોથી એને પણ આપણે પૂરો કરવાનો છે. તો હું એ ફકરો વાંચું અને તમે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો, ખાલી જગ્યા જ્યાં છે ત્યાં હું કયો શબ્દ મૂકું છું બોલું છું એ તમારે અંદર લખી નાખવાનું છે. તો અંદર ધ્યાન બધાનું. એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ.
कबूतर कहे, चकली बेन तमे आटला दिवस क्यां हता? चकलियो कहे, अमे बधा साथे मळीने रहीए छे, पण कागड़ा भाई रोज अमने हैरान करे छे। कबूतर कहे, तमने कागड़ो हैरान करे छे तो पण तमे केम कहता नथी? घुवड कहे, अमे आटला बधा तमारी साथे छीए तो पण तमने हैरान करे छे? बतक बोल्यो, तमे बहु शांत छो એટલે તમને હેરાન કરે છે। હંસ બોલ્યો, અમને તો ખબર જ ન પડી કે તમે આટલા બધા દુખી હતા। કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે। ચકલી કહે, તે પોતાનો માળો નહીં બદલે, છતાં મને મદદ કોણ કરશે? કોયલ, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ। હવે નીચે એક ગીત છે, આપણે ગીતનું ગાન કરીશું। ચકલી કરતી હુપા હુપને વાનર કરતો ચીચી, ચકલી કરતી હુપા હુપને વાનર કરતો ચીચી, વેદ સંભળાવજો।
છે નીચે છે કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો ઘેટે સિંહે બટકું ભર્યું તેથી શું જવાશે નો બ આવશે કે સિંહણ નાસી ગઈ બીજું છે સપનાની વાતો નકલી હતી અને આ વાતો ગમતી હતી બરાબર એના જવાબમાં આપણે શું લખીશું અ વાળો ઓપ્શન ત્રીજું છે બાળકે આંખ જોડી એટલે આંખ દુખવા લાગી ત્રીજું મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી ચાર આ કવિતામાં વાનર એક વેતનો છે એ શું કરે છે ચીચી કરે છે હવે કવિતાના આધારે વાક્યો સુધારવાના છે તો અહીંયા જોઈએ આપણે પહેલું વાક્ય છે ચકલી ચાર ફૂટની હતી અને ઉપાઓ કરતી હતી તો કાવ્યની અંદર કવિતાની અંદર આ વાક્ય સાચું છે આમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી બીજું છે કીડી પાસે પાણીની ડોલ હતી તો ભાઈ કીડી પાસે પાણીની ડોલ હતી નહીં કીડી પાસે શું હતું કીડી પાસે પાણીની ગાગર હતી ત્રીજું સિંહે ઘેટાને બટકું ભર્યું તો આ ખોટું આવશે સિંહે ઘેટાને બટકું નહોતું બટકું નહોતું ભર્યું પણ ઘેટાએ સિંહને બટકું ભર્યું ચોથું ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું કવિતાની અંદર ચામાચીડિયું ઝાડ પર નહોતું લટકતું ચામાચીડિયું તો ફળિયામાં ચણતું હતું પાંચમું છે કીડીએ ચટકો કર્યો એટલે સપનું ઉડી ગયું ના જરા આંખ ખોલી એટલે સપનું ઉડી ગયું બરાબર હવે નીચે જુઓ ઉદાહરણમાં શબ્દ આપેલો છે વરસાદ તો આ વરસાદ એની ઉપરથી એમાંથી જ અક્ષરો આડા અવળા કરી અને બીજા ઘણા શબ્દો બનાવવાના છે જેમ કે વાતાવરણ છે તો વાતાવરણમાંથી આપણે કેટલા શબ્દો બનાવી શકીએ રણ વર વાવ તાવ તાર બરાબર તો આ શબ્દો તમે તમારી જાતે એવી રીતે બનાવજો બાજુમાં જૂથમાં કામ કરવાનું છે તમારું તમે જુઓ સળવળ્યું ધીમેથી હલ્યું જેવો તેણે ગુટમાં પગ નાખ્યો કે અંદર કંઈક સળવળ્યું ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સળવળ્યું હવે આ સળવળ્યું એ સળવળ્યું શબ્દનો ઉપયોગ કરી બે વાક્યો બનાવ્યા નીચે એક લીટી ખાલી આવી છે એમાં આપણે ત્રીજું શબ્દ વાક્ય લખવાનું તો આપણે ત્રીજું વાક્ય બનાવીએ કે સહેજ અવાજ થતાં જ ઘોડિયામાં ઉડતું બાળક સળવળ્યું તો એવી રીતે ડોક્યું કર્યું પ્રતિબિંબ સંતાન સુરક્ષિત નામ પાડવું કદરૂપું આ બધા શબ્દોનો ઉપયોગ કરી બે વાક્યો આપેલા છે ત્રીજું તમે જાતે સમજી વિચારીને કે મોટા ભાઈ બહેનની મદદ લઈને લખી નાખજો હવે નીચે એકમ બે ની વાર્તા વાંદરાની ગમત આ પ્રવૃત્તિ ક્લાસ વર્કની અંદર જ થાય કે શિક્ષક આ વાંદરાની ગમતમાંથી કોઈ પણ એક ફકરો મૌખિક બોલે અને તમે લખો પછી એમાં જે ભૂલ હોય એ જોઈ અને સુધારીને નીચે બીજો ફકરો લખવાનો છે હવે આ બાજુ શું ઘાટું શું ઝાંખું તો શું ગુલાબી તો ગાલ ઝાંખા ગુલાબી કહેવાય હોઠ ઘાટા ગુલાબી પછી એવી રીતે કાળું શું ઘાટું કાળું શું ઝાંખું કાળું એવી રીતે લીલું ધોળું પીળું અને એ કરવાનું છે હવે મિત્રો નીચે એક ફકરો આપ્યો છે આપણે એ વાંચીશું બધાનું ધ્યાન એમાં રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી તેમણે ડીશમાં ચટણીને બાદ કરતા બધી વાનગી ગોઠવી દીધી બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્નો કરતા હતા સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી એટલામાં નાના નાના પગલા ભરતો રશ્મિ આવ્યો રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા 28 પહોંચી હવે બધાને નિરાશ થઈ કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ હવે મિત્રો આ નીચે જે પ્રશ્નો આપ્યા છે ને એના જવાબ ફકરાની અંદરથી તમારે જાતે શોધીને લખવાના છે પહેલો હું તમને
ત્યારે અત્યારે રશ્મિને આવી ગયા પછી 28 થાય તો પહેલા જ્યારે મમ્મીએ સિલ્વેરાના મમ્મીએ ગણી ત્યારે સંખ્યા 27 હોય કેમ કે રશ્મિ ત્યારે વર્ગમાં નહોતો બરાબર પછી બીજો સાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયું તો ડિશમાંની લંબચોરસ વસ્તુને જોઈને ત્રીજું છે રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી તો આ ફકરો વ્યવસ્થિત સમજી તમારા ભાઈ બહેનની મદદ લઈ અને તમારા પ્રશ્નના જવાબ શોધીને લખવાના છે બરાબર હવે નીચે આપેલા શબ્દમાં સાચા અર્થ સામે ખરાની નિશાની તો પગલા તો ત્રણ વાક્યો છે એની અંદર જે વાક્યોની અંદર પગલાનો શબ્દ પગલા શબ્દનો ઉપયોગ થયો હોય એની સામે તમારે ખરાની નિશાની કરવાની છે પછી સાત ઘટના ક્રમ પ્રમાણે ગોઠવો જે રીતે આખો ફકરો આપણે વાંચ્યો આ રશ્મિવાળો તો એની અંદર આ પાંચ વાક્યોમાંથી કયું વાક્ય પહેલા આવે છે એ તમારે લખવાનું છે પછી બીજું આવતું એ બીજું લખવાનું બરાબર હવે આ પ્રશ્નોના જવાબ છે આ સિલ્વેરાના ફકરો જે વાંચ્યો એમાંથી તમને આ પ્રશ્નોના જવાબ મળી જશે છેલ્લે છે હસો હસો એટલે જોક છે શિક્ષક કહે છે જરા હસો આ બધા વિદ્યાર્થી હા 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 કઈ હસવા માંડ્યા તો શિક્ષકે શું કીધું પહેલા મને જોક્સ તો કહેવા દો બરાબર ખબર પડી હવે તમારા નોટબુકની અંદર આ હોમવર્ક છે તમારા નોટબુકની અંદર સરસ અક્ષરે લખી નાખો પ્રશ્નના જવાબ હોય ત્યાં આમ વ્યવસ્થિત સારા અક્ષરે જવાબ લખજો પ્રશ્ન પૂરો થાય ત્યાં પ્રશ્ન ચિહ્ન ફરજિયાત કરજો અને ગુજરાતીમાં હંમેશા હ્રસ્વ દીર્ઘ કાનો માત્ર આ બધું જ ધ્યાને રાખી અને સરસ અક્ષરે આ હોમવર્ક તમારે કરવાનું છે લખી નાખો તમારી નોટબુકની અંદર આ હોમવર્ક